સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે આ પહેલા પણ કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. શિયાળુ પાકને વધુ નુકસાન ન પહોંચે તેને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઈશાન. ઈશાન, વાતાવરણમાં પલટો નોંધાયો છે, કેવું વાતાવરણ બની રહ્યું છે? સાબરકાંઠા જિલ્લામાં આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળે છે. હળવા પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો એક રીતે એમ પણ કહેવાય છે કે જો વધુ પવન આવે તો તેના લઈને તીડનો આક્રમણ પણ વધી જાય, વધુ પવનના સાથે તીડ પણ જિલ્લામાં પ્રવેશી શકે છે. એક બાજુ ખેડૂતોમાં બંને બાજુ ચિંતાનો માહોલ જોવા મળે છે. તીડના આક્રમણ સર્જાય તેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ છે. આ ઉપરાંત જે વાદળછાયું વાતાવરણ છે, વાતાવરણને લઈને ખેડૂતોમાં હાલ તો ચિંતાનો માહોલ છે. રવિ પાક જે શિયાળુ પાકનું આ વેતન કર્યું છે એમાં પણ નુકસાન જાય તેવી હાલ તો ખેડૂતોની ભીતિ સેતાઈ રહી છે. તો એક તરફ વાદળછાયું વાતાવરણ અને બીજી તરફ તીડના આક્રમણને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ કમોસમી માવઠાએ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ફરી એકવાર જે વાતાવરણ બની રહ્યું છે, વરસાદી વાતાવરણ જાણે કે સર્જાઈ રહ્યું હોય અને વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.